તમારી પોતાની વાત કરીએ, અક્ષતની વાત કરીએ, તમારી ઉંમર આમ 28 અને જોવા ઉપરથી લાગે જરાય, કારણ કે હું પોતે 22 નો છું, મને એવું ફીલ થયું હતું જયારે તમે પહેલી વાર ટીઝર માટે આવેલા ત્યારે કે તમે મારી જેટલી જ ઉંમર ના છો, પાછળથી ખબર પડી કે ઓ તમે 28 ના છો. સો ચલો કુદરતી તો હોય જ કે ચહેરો તમારો એ રીતનો હોય, પણ તમારું શરીર પણ એ રીતે તમે સાચવ્યું છે. અને ભાવવામાં પણ એક ખાસ વસ્તુ મેં જોઈ કે તમને ગ્રીન ટી ભાવે છે. સો ફિટનેસ ફ્રીક ખરા કે એનું પણ રીઝન છે. હું જયારે નિશિતભાઈને ત્યાં સ્ટુડિયોમાં જયારે હું કામ કરતો હતો, નિશિતભાઈ પોતે બહુ જ ગ્રીન ટી પીવે છે, એટલે એમની સાથે રહી રહીને મને આદત પડી ગઈ હતી. અને પછી એ આદત રહી મારામાં, કારણ કે મને પહેલેથી આપણે તમને ખ્યાલ હશે કે સ્ટુડિયોમાં સ્ટુડિયોની જે લાઈફ છે ને બહુ જ અનસર્ટેન છે. સવારે જાઓ ને સાંજ ક્યારે પડી જાય, કારણ કે તમે બંધ એસીમાં રાત પડી શકો કઈ ખબર જ ના હોય. તો એ બધાના લીધે ખાવાના બહુ જ પ્રોબ્લેમ્સ થતા અને મને એસિડિટી સ્ટાર્ટ થઈ. તો એ વખતે મને એવું હતું કે હું ગ્રીન ટી પીશ તો એસિડિટી થોડી મારી કંટ્રોલમાં આવશે, વિચ ઇઝ ફેક્ટ કે એસિડિટીને કંટ્રોલમાં રાખે તમારા બોડીમાં જે એસિડ થાય. તો એના લીધે મને આદત પડી ગઈ છે, એટલે હું ગ્રીન ટી વધારે પ્રિફર કરતો હોઉં છું. ઓકે, સાથે સાથે ચીઝ ચટણી સેન્ડવિચ પણ તમે? ચીઝ તો મને એટલી બધી ભાવે છે, મારા ફ્રેન્ડ્સ ત્યાં સુધી કહે છે કે આ ગયા જન્મમાં ઉંદર હશે, કે જેને કોઈ ભી વસ્તુમાં ચીઝ હું આટલી, અને ખરેખર હું આઈ એમ ટચવુડ કે હું આટલી ચીઝ ખાઉં છું તો ભી જાડો નહીં. બહુ જ સારી છે. લાપિનોસમાં ગયા છો તમે? 7 layer પિઝા ત્યાં બહુ જ સારો મળે છે, 7 થિન ક્રસ્ટ હોય છે પિઝા અને એની ઉપર 7 અલગ અલગ ચીઝ હોય છે, બહુ જ સરસ હોય. ક્યાં વાત ખેર, હું જઈશ ચોક્કસ લાપિનોસમાં, જશો, બહુ જ મજા પડશે. અને ખાવા પીવામાં સૌથી વધુ શું ભાવે, એટલે વેસ્ટર્ન કે પછી? મારા મમ્મી મને એવું કહે છે કે આ એક છોકરો એવો છે, મતલબ મારા માસીના દીકરા, મારે 3 માસી છે અને ત્રણેયના અમે બધા કઝિન્સ છે, બધા ઓલમોસ્ટ 1.5 વર્ષ 6 મહિનાનો જ ફરક છે, એમ સેમ એજના છે. તો મમ્મી એવું કહે છે કે આ અક્ષત એવો છે કે એને ખાવા માટે ખાવાની એટલું બધું શોખ છે અને મને ખાવાનો બહુ જ શોખ છે, મને બધું જ ખાવાનું બહુ જ ભાવે છે. એટલે હું સ્પેશિયલી ક્યાંક જઉં ને તો એ પહેલાં, ધારો કે કોઈ શો હોય મારો, તો એ પહેલાં હું ત્યાંનું સર્ચ ગૂગલ પર સર્ચ કરીને જોઉં કે અહીંયાની સ્પેશિયાલિટી શું છે, પછી ત્યાં જઈને જ્યારે ફ્રી ટાઈમ હોય ત્યારે હું ત્યાં જઈને ખાઉં કે આમ કરું. તો મને ખાવા પીવાનો અને ફરવાનો બહુ શોખ છે. અને સ્કૂલમાં તમે કેવા હતા, એટલે ભણતરમાં એકદમ શાર્પ ને સ્ટડીયસ? નહીં, હું બહુ જ પહેલેથી મૂડી રહ્યો છું ભણતરમાં. ઓકે, મારી ઈચ્છા હોય તો ભણું, ના ઈચ્છા તો ના જ ભણું. અને મને એમ થાય જેમાં બહુ જ રુચિ હોય તો એમાં બહુ જ સરસ રીતે ભણું ને સારા માર્ક્સ આવે, અને એમાં ના ઈચ્છા એમાં ના જ આવે ગમે તે કરું. ક્યારે માર પડ્યો ખરો? પડ્યો હશે, પડ્યો જ હશે, એટલે એમાં કોઈ એવું નથી. પણ મ્યુઝિકમાં હું પહેલેથી સ્કૂલમાં ખબર કે ભાઈ આના ફાધર ગ્રેન્ડફાધર એટલા સારા ગાયક છે, એટલે આ ગાતો તો હશે. સ્કૂલ ટાઈમમાં હું ગાતો હતો અને હું સીએન સ્કૂલમાં હતો, એટલે સીએન માં ઘણી બધી એકેડેમિકલી ઘણું બધું એમાં થતું હોય છે, મ્યુઝિક કે ચિત્રકલા છે કે ઘણું બધું સીએન માં બહુ બધું છે. અને ફોર્ચ્યુનેટ હું એટલો ખુશનસીબ હતો કે આરતી મુનશી મારા ટીચર હતા, એટલે ઘણા બધા ગીતો નવા ત્યાં પ્રાર્થના, અને ત્યાં પ્રાર્થના મંદિર છે જ્યાં રોજ બધા વિદ્યાર્થીઓ આવે પ્રાર્થના કરે, અને રોજ એક વર્ગના મતલબ એક ક્લાસના સ્ટુડન્ટે ત્યાં એક પર્ફોર્મન્સ આપવાનું. તો એમ કરતા કરતા ખબર પડી, અચ્છા સ્ટેજ પર્ફોર્મન્સ આને કહે છે, આમ આ તમારી સામે આટલા 1000 કે 800 છોકરાઓ છે એની સામે તમારે ગાવાનું છે. તો એમ કરતા 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 તમારું એક ડેવલપમેન્ટ સ્કૂલમાંથી જ મારું રહ્યું, એ બહુ સારી વાત હતી મારા માટે. પહેલો સ્ટેજ શો ક્યારે થયો ઓફિશિયલ? મને યાદ છે દર્પણ એકેડેમીમાં હલિકાબેનને ત્યાં કોઈક એક ફંક્શન કંઈક હતું કંઈક, જ્યાં બધા યંગ છોકરાઓ ને મારા ફાધરે કંઈક તૈયાર કર્યું હતું, ફાધરે કે અંકલે મને યાદ નથી, કારણ કે મારા અંકલ પણ બહુ સરસ ગાય છે, એ પણ બહુ જ, એનું નામ છે વિકાસ પરીખ. તો ત્યાં આગળ ગાવાનું હતું અને હું પહેલી જ રૂમમાં, આમ તારે 5-7 છોકરાઓ હતા અને રાગ માલકોન્સમાં મંદર દેખ ડરે સુદામાં એ ગાવાનું હતું, અને મેં આખું પર્ફોર્મન્સ યાદ છે, આમ આંખો બંધ કરી આમ કરીને, કારણ કે મને બહુ ડર લાગતો કે સામે બધા ઓડિયન્સમાં બેઠું હશે, એટલે આંખો બંધ કરીને આમ કરી કરી કરીને મેં આખું ગાયું હતું. પણ એ મને બહુ સારી રીતે યાદ છે, દર્પણ એકેડેમીમાં ફર્સ્ટ પર્ફોર્મન્સ રાગ માલકોન્સની એ બંદિશ હતી જે મેં ગાઈ હતી, એ મને બહુ સારી રીતે યાદ છે. ઓકે, તમે વાત કરી કે તમે પંડિત જસરાજજી પાસે શીખ્યા, પુરુષોત્તમ ઉપાધ્યાય પાસે શીખ્યા,
હવે જસરાજજી વિશે મેં એવું સાંભળ્યું છે, મને સાચું ખોટું ખબર નથી, પણ એ તરત કોઈને શિષ્ય તરીકે સ્વીકારતા નથી. કારણ કે મારા માટે એક પ્લસ પોઈન્ટ એ હતો કે હું જે દિવસે મારો જન્મ થયો ત્યારથી મને ઓળખે છે. ઓહો, કારણ કે મારા ગ્રેન્ડ ફાધર એમના સિનિયર મોસ્ટ ડિસાઇપલ, મારા ફાધર પણ એમની પાસે શીખ્યા, તો એમના માટે એમનો એક ગ્રેન્ડસન તરીકે મને ઓલવેઝ એ જોવે છે. અને એમની ખોળામાં મોટો થયો એવું બી કહી શકાય, કારણ કે હું બહુ જ એમની સામેથી, એટલે જ્યારથી હું છું ત્યારથી એમણે એ મને ઓળખે છે, એટલે હું નવો તો હતો નહીં એમના માટે. એટલે અને એમને ખબર નહીં એવું શું થયું કે, અને હું એ વખતે એવું હતું કે હું સાઉન્ડ એન્જિનિયરિંગ કરતો હતો એ વખતે. નિશિતભાઈને ત્યાં એક હિસ્ટ્રી ચેનલનો પ્રોજેક્ટ હતો જે ગુજરાતીમાં ડબ કરતા હતા અને ગુજરાતીમાં બધા એપિસોડ્સ કરતા હતા. તો એ વખતે હું ઓડિયો એન્જિનિયરિંગને બધું શીખવાનું મને એક ક્રેઝ હતો, તો મેં કર્યું. પછી એમને ત્યાં બધા સેશન્સના રેકોર્ડિંગ્સ હોય, મ્યુઝિકના રેકોર્ડિંગ્સ હોય, ત્યારે પણ હું કરતો હતો. તો એ વખતે મને રિયલાઇઝ થયું કે યાર, અલ્ટિમેટ હીરો તો સિંગર છે, જે એન્ડમાં આવે છે, ગઈને જતો રહે છે, અને બધી ક્રેડિટ તો એને મળી જાય. મને એમ થયું કે યાર, આ વસ્તુ તો હું કરું છું ને, હું ક્યાં અહીંયા ગઈ રિવર્બ ઓછો કરું છું ને આ બધું કરું છું, આ ઇઝ નોટ લાઈક માય કપ ઓફ ટી, જે મારે આ નથી કરવું ને જે મારી ઈચ્છા આ નથી, મારે તો ત્યાં જવું છે માઇકની આ સાઈડ, આ સાઈડ નહીં. તો એક અંદરથી એક ફ્રસ્ટ્રેશન એવું હતું કે યાર, મ્યુઝિક કરું છે, આ ક્યાં ફસાઈ ગયો છું. તો કદાચ ગુરુજીએ એ વસ્તુ મારા બિહેવિયરમાં ઓબ્ઝર્વ કરી હશે અને એમણે મને કીધું કે તું મુંબઈ જા. અને હું મુંબઈ જવા મળ્યું. અને પછી મુંબઈ જઈને એક મારી લાઈફ માટે એવું હતું કે હું ખાલી મ્યુઝિક પર જ ફોકસ કરી રહ્યો છું, બીજું કંઈ જ નથી કરી રહ્યો. અને આઈ વોઝ વેરી ફોર્ચ્યુનેટ કે હું પંડિત રતનમોહન શર્માજીને ત્યાં રહ્યો, અને જે ગુરુ શિષ્ય પરંપરા જે વર્ષોથી શાસ્ત્રીય સંગીતમાં ચાલી આવે છે કે શિષ્ય ગુરુને ત્યાં રહે, ગુરુને ત્યાં શીખે, રહે, એમનું બધું કામ કરે, કે જે પણ હોય એક પોતાના એક ગુરુકુલની રીતના ત્યાં રહેવાનું. અને તો આઈ વોઝ વેરી ફોર્ચ્યુનેટ કે મને એ મોકો આ જમાનામાં પણ મળ્યો અને મને શીખવા મળ્યું. દિવસ દરમિયાન ત્યાં પણ મ્યુઝિક જ ચાલે છે, રિયાઝ ચાલે છે, તો એ મારા માટે બહુ જ સારું રહ્યું. અને ફોકસ ખાલી મ્યુઝિક પર રહ્યું, બીજી બધી વસ્તુઓ પર હટી ગયો. કારણ કે એ વખતે ત્યાં સુધી માં ડિસાઇડ થઈ ગયો હતો 22 વર્ષમાં કે ભાઈ હવે ખાલી આજ મ્યુઝિક જ કરવું છે. તો પછી કરતા ગયા થતું ગયું, હજી બી ચાલી રહ્યું છે. ઓકે, તો મ્યુઝિક નું જે ફોકસ રહ્યું હતું તે દરમિયાન આઉટ ઓફ ફોકસ ભણતર ક્યાં ગયું હતું કે એવું કઈ ફીલ થયું કે ના? હું પહેલેથી નક્કી હતું કે મ્યુઝિક કરું ના, એની પણ એક સ્ટોરી છે. ઓકે, મારું જયારે બીકોમ પત્યું ને ત્યારે મને એવું થયું કે, કારણ કે બધા ફ્રેન્ડ્સ એમબીએ કરતા હોય, એટલે મને બી એક આમ અંદરથી થઈ ગયું કે બોસ, આપણે બી એમબીએ કરવું છે. તો મેં મારા ફાધરને કીધું કે મારે એમબીએ કરવું છે. એમણે કીધું કર, બહુ સારી વાત છે, પણ કે શું, એટલે તારે એમબીએ કરીને? મેં કીધું કોઈ કંપનીનો સીઈઓ બનીશ ને હું, યુ નો, આખી દુનિયા ફરીશ ને. તો કે ઓકે, બરાબર છે, કર, પણ કે તને બે વાત કહું કે તું એ કરીશ, આપીશ, જોબ કરી, અમુક વર્ષો પછી તને પોઝિશન મળશે અને તું પછી એ વસ્તુ કરીશ, અને જો તું સિંગર બનીશ તો તું તરત જ કરવા લાગીશ, અને જે વસ્તુ ઓલરેડી તારામાં છે તારે લોકો કરતા ઓછી મહેનત કરવાની છે. મને એવું થયું કે હા, વાત તો સાચી છે કે જે, અને હું એ માનું છું કે દરેક વ્યક્તિને ભગવાને બનાયા હોય કે ભાઈ આ આ કરશે. મેં હું કદાચ કર્યું બી હોત તો બી હું એટલો સારો ના હોત, કારણ કે હું, મને આમાં વધારે મજા આવે છે. ઓકે, અને એ ફ્રસ્ટ્રેશન આવે છે. મેં ઓડિયો એન્જિનિયરિંગ કરીને મેં રિયલાઈઝ કર્યું કે યાર, નથી મજા આવતી, મને નથી ગમતું આ, મને કંઈક બીજી મજા આવે, ગાવામાં થાક નથી લાગતો. ઓકે, તો એ વધારે ગમે છે. તો પછી મેં બીજી બધી વસ્તુ પર ફોકસ ના કર્યું. પણ એ વખતે પ્રોગ્રામિંગ ને સાઉન્ડ એન્જિનિયરિંગ એક નવા કોન્સેપ્ટ હતા લોકો માટે, સ્પેશિયલી મારી જનરેશન માટે, કે યાર આ કંઈક નવું છે, કંઈક નવું કરીએ. તમારી જનરેશન હજી જુદી નથી થઈ. હા, એટલે આઈ એમ ટોકિંગ અબાઉટ લાઈક 2008-2009. એ વખત પ્રોગ્રામિંગ અત્યારે તો બહુ જ મોટા પેલા પાયા પર છે, પણ એ વખતે બહુ જ નવું હતું. એ ખરું. સો મુંબઈ અને અમદાવાદમાં બેસ્ટ જગ્યા કઈ લાગે? ઓફકોર્સ મુંબઈ. મુંબઈમાં ક્યાં રહેવાનું? હું રહું છું કાંદીવલીમાં. ઓકે, પણ કારણ કે હું મારું કામ ત્યાં આગળ છે, એટલે અહીંયા આવવાનું થાય તો બી આરામ કરવા આવવાનું થાય, કે કોઈ શોઝ માટે આવવાનું થાય, કે કોઈ રેકોર્ડિંગ માટે આવવાનું થાય. એ સિવાય અમદાવાદ આવવાનું બહુ ઓછું થાય, કાં તો કોઈ પ્રસંગ કે તહેવાર હોય ત્યારે આવવાનું થાય. તો અમદાવાદની કોઈ જગ્યા ખાસ ગમી ગઈ હોય અત્યારે મોટા થયા, સીએન માં ભણતા હતા તે દરમિયાન? અમદાવાદની તો ઘણી બધી જગ્યા, જેમ કે માણેક ચોક નું ખાવાનું છે, પછી સોરી હું ખાવા પર ફોકસ કરું છું, કઈ વાંધો નહીં, ઘણી બધી જગ્યાઓ છે કે
આઈઆઈએમ છે, વસ્ત્રાપુર છે, હા, પછી વિશાલા છે, અગાશીએ છે, આ બધી જગ્યા પર મને બહુ ગમે છે, રજવાડું છે. અને એક તમને ખ્યાલ હોય તો મેરિયટ હોટલ છે, મેરિયટ હોટલ ની નીચે પેલી સાઈડ એક ચા ની ટપરી વાળો છે, કેટલી વાળો છે, એની ચા મને બહુ ભાવે છે. કારણ કે હું જયારે ત્યાં એક સ્ટુડિયોમાં કામ કરતો હતો ત્યારે હું ત્યાં રોજ ચા પીતો હતો, અને એની એટલી બધી સરસ ચા હોય છે, તો હું હજી બી ક્યારેક જઉં ત્યારે સ્પેશિયલી ત્યાં ચા પીવા જઉં છું. ઓકે, હવે ઇન્ટરવ્યુના અંતમાં, યસ, બે વસ્તુઓ તમારા માટે શું છે કહેવાની છે. એક છે સંગીત અને બીજું જલસો. સંગીત અને જલસો આ બે વસ્તુ કેવી છે કે સંગીત છે તો જલસો છે અને જલસો છે તો સંગીત છે. તમે કોઈ બી ઓકેશન જશો કે જ્યાં જલસો છે, જ્યાં મજા કરવાનું છે, ત્યાં સંગીત હશે જ. સંગીત વગર તો જલસો થઈ જ ના શકે. એટલે આ બે વસ્તુ પૂરક છે. આ હશે તો આ થશે, અને જલસો હશે તો એમાં મ્યુઝિક હશે, અને મ્યુઝિક હશે તો એમાં જલસો હશે. થેન્ક યુ સો મચ અક્ષત, થેન્ક યુ સો મચ, બહુ મજા પડી.